ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 ની અંદર આપણે સમાજની વાત કરીએ અને સમાજમાં પાઠ નંબર જે આપણો 10 છે કે સરકારના અંગો વિશે આપણે આગળના વિડીયોમાં જોઈએ કે સરકારના જે ત્રણ અંગો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એની અંદર આપણે ધારાસભાના જે પ્રતિનિધિઓ છે એની લાયકાત, એની સત્તાઓ, એ સત્તાનું વિશ્લેષણ જોઈ ગયા. ત્યાર પછી કારોબારી જે છે કે કારોબારીની અંદર કઈ કયા પ્રતિનિધિ આવે, તો કે છે વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, અધ્યક્ષ, એની વાત કરી. અને હવે આપણે આગળ જે છે કે સરકારના અંગોની અંદર આગળ જે સત્તા ભોગવે છે એ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. તો મુખ્યપ્રધાનની આપણે વાત કરી કે વડાપ્રધાનની અનુમતિથી જે પક્ષમાં સંસદની અંદર જે પક્ષમાં જે બહુમતી મળે છે એ લોકસભાની અંદર બહુમતી મળે છે એનાથી વડાપ્રધાન, અને વિધાનસભાની અંદર જેને બહુમતી મળે છે એને આપણે બહુમતી જે મળેલો પક્ષ છે એ પક્ષની અંદરથી મુખ્યપ્રધાનની કે છે રાજ્યપાલ નિમણૂક કરે છે. આ વાત આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ છીએ કે વહીવટી તંત્ર એટલે કે વહીવટી કારોબારી જે છે, આ વહીવટી કારોબારી જે છે બીજું અંગ કારોબારી, તો આ કારોબારી જે છે અંગ, એ અંગનું વહીવટ કાર્યક્ષેત્ર શું છે, કેવી રીતે કામ કરે છે એ આપણે હવે જોઈશું. કે રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જેના વિગતપૂર્ણ કાર્યક્ષમતા અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી કરે છે. હવે આપણને ખબર છે કે નીતિ વિષય કે જે વ્યક્તિઓ તજજ્ઞ છે, જે અનુભવી છે, એવા વ્યક્તિઓ નીતિ વિષયક જે કાયદા છે એને ઘડે છે, અને એ કાયદા એટલે કે એની કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા પ્રમાણે પોતે કે છે એ કામ કરાવવાનું કામ કોનું છે કે વહીવટી કારોબારીનું, જે વહીવટી કાર્યક્ષેત્ર છે કે વહીવટી કારોબારી જેને આપણે કહીએ છીએ, વહીવટી કારોબારી જેને આપણે કહીએ છીએ. આનું કામ શું, તો કે જે નીતિ વિષયક જે કાયદાઓ ઘડે છે અને એ કાયદાઓની દેખરેખ સંભાળ જે રાખે છે એ વહીવટી કારોબારી, આ કારોબારી જે અંગ છે એની વ્યવસ્થા કે છે કરે છે. આગળ કે જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે, જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. રાજકીય જે કારોબારી છે આ વહીવટી કારોબારી છે, પણ એવી જ રીતના દેશની અંદર જે રાજકીય કારોબારી આવે છે એ રાજકીય કારોબારી આ વહીવટી કારોબારીને સંકળાયેલી નથી. એના પ્રમાણે કરવું એને યોગ્ય લાગે તો કરે છે, બાકી રાજકીય કારોબારી સ્વતંત્ર છે. નીતિ, નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોકપ્રિય હોય, પરંતુ જો એનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો એનો હેતુ માર્યો જાય. હવે કોઈ પણ કાયદા હોય, કોઈ પણ નિયમો હોય, પણ એ નિયમોનું પાલન ન થાય, એ કાયદાઓનું પાલન ન થાય તો એ નકામું છે. એટલે નીતિ નિયમો જે કાંઈ છે એ નીતિ નિયમ અનુસરવા કરવા માટે આપણને કોણ કાર્યક્ષમ કરે છે, તો પછી વહીવટી કારોબારી અને દેખરેખ રાખી અને નીતિ નિયમ મુજબ આપણે કામ કરે છે કે છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટીતંત્ર પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાતો, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞો અને બાહો સનદી અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ સમાન છે. જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેને આપણે ક્લાસ વનના અધિકારીઓ કહીએ છીએ, આ ક્લાસ વનના અધિકારીઓ જે છે ને એ સરકારના અંગ જે છે, સરકારનું અંગ એની કરોડરજ્જુ છે. એ કરોડરજ્જુ એટલે આપણા શરીરની અંદર જે કરોડરજ્જુ દ્વારા આપણે એક સક્ષમ તરીકે ઉભા રહી શકીએ છીએ એમ સરકાર પણ આ જે તજજ્ઞ અધિકારીઓ છે એના દ્વારા સરકારની કરોડરજ્જુ મજબૂત બને છે કે છે. જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કલેક્ટર નિમવામાં, આપણે જોયું કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ પછી વડાપ્રધાન, વડાપ્રધાન પછી રાજ્યપાલ, રાજ્યપાલ પછી કારોબારી, અને કારોબારી એટલે કે હવે દરેક જગ્યાએ વહીવટ બરોબર થાય એ માટે જિલ્લાની અંદર કે છે કલેક્ટર નિમવામાં આવે છે, અને કલેક્ટર જે છે એ આખા જિલ્લાનો વહીવટ કરે છે કે છે. તેમની કચેરી જિલ્લા સેવા સદનમાં આવેલી હોય છે, જે જિલ્લાનું મથક હોય એ જિલ્લાની મથકની અંદર એ કલેક્ટરની કચેરી આવેલી હોય છે કે છે. તેઓના નિષ્ણાત જ્ઞાન વહીવટી સુદબુદ્ધ તરીકે કલેક્ટર નિમવામાં આવે છે. તેમની જિલ્લા સેવા સદનમાં આવેલી છે બાહુળ અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાને કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. એટલે કે આ ત્રણ અંગો છે અને ત્રણ અંગોની અંદર જો પ્રજાનું હિત કોઈ અંગમાં જોવામાં આવતું હોય તો એ જે આપણો કારોબારી અંગ છે એના દ્વારા સરકાર જે છે એ આપણે હિતને જુએ છે કે છે.
જ્યારે વહીવટી કાર્યવાહી તેના હાથ પગ છે. બંનેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધી રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ અસર છે. કલેક્ટર અને જ્યાં કારોબારી બંને એકબીજાના પૂરક છે, એકબીજાની સલાહ સૂચનથી પોતે જિલ્લાનો વહીવટ કરે છે. કે છે સરકારની સત્તા અને પ્રભાવ અમરશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યો છે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, લોકયુક્તિની જરૂરી વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બંદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો નામે ઓળખાય છે. આ એક પ્રશ્ન જે છે એ તમારે વિકલ્પોમાં પણ પૂછી શકાય છે, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય છે, અને એક વાક્યમાં પણ પૂછી શકાય છે કે ગુજરાત સરકારે લાંચ રૂશ્વત રોકવા માટે કઈ કંપની, કઈ સંસ્થાની સ્થાપના કરી છે. તો આ તમારે સ્થાપના એન્ટી કરપ્શન બ્યુરો જે છે એ સંસ્થાની સ્થાપના ગુજરાત સરકારે કરી છે. કે છે અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી ફોન નંબર 1823 અને 4444 જાહેર કરી છે, જેથી કોઈ લાંચ રૂશ્વત લેતું હોય તો એને આ કલમ દ્વારા કે છે એને ગુનો આપણે લગાવી શકાય. કે છે જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાના ખુલ્લા મને સ્વીકારેલું છે. કે છે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાથી આપેલો વહીવટીતંત્ર પાસે રાખવામાં આવ્યો છે. તેઓ રાજ્ય દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવાનું મહત્વપૂર્ણ યોગદાન રહેલો છે. હવે આપણે જોયું કે વહીવટી કારોબારીની અંદર જે જિલ્લા દ્વારા જે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે કલેક્ટરની રચના કરવામાં આવે છે અને કલેક્ટર દ્વારા જે જિલ્લાનો વહીવટ કરવામાં આવે છે, ત્યારબાદ જિલ્લા પછી સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા. જિલ્લા કક્ષાએ આપણે વ્યવસ્થા જોઈ, ત્યાર પછી સ્થાનિક કક્ષા, જિલ્લાની નીચે કઈ સ્થાનિક કક્ષાએ વહીવટ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. કે છે કે કેન્દ્ર સરકારની હવે આપણે વાત કરીએ કે સ્થાનિક કક્ષા, જિલ્લા કક્ષા પછી સ્થાનિક કક્ષાએ વહીવટ. કે છે કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સંસ્થાથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન છે. આપણને ખબર છે કે કેન્દ્ર સરકાર જે છે એ બધે પહોંચી વળી શકતી નથી, એટલે એને અલગ અલગ વહીવટ દ્વારા, કારોબારી દ્વારા પોતાનું કામ નીકળે છે વહેંચણી કરી દીધી. કે વડાપ્રધાન, ત્યાર પછી મુખ્યપ્રધાન, મુખ્યપ્રધાન પછી જે તે રાજ્યની અંદર રાજ્યપાલ, રાજ્યપાલ પછી જિલ્લા ક્ષેત્રે તો કે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર, અને હવે જિલ્લા કલેક્ટર પણ બધે આખા જિલ્લામાં પહોંચી ન પડે એ માટે સ્થાનિક કક્ષા એટલે કે સંસ્થાની સ્થાપનાઓ કરી કે છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાત, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓનો સુચાર અને સક્રિય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીયપણ કરવામાં આવ્યું. કે દરેક કામ સમયસર પૂરું થાય એટલે સત્તાની વિકેન્દ્રીય કેન્દ્ર એટલે કે વહેંચી દીધું કામ કે છે, જે થકી વહીવટી સરળતાથી, સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ઉદ્ભવ થયો. ગામ, નગર, મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય. આપણને ખબર છે કે આપણા જિલ્લાની અંદર જે ગ્રામ પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓની અંદર આપણે જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢીએ છીએ એ પ્રતિનિધિઓ જે છે એ જે તે વિસ્તારોની અંદર પોતાનો વહીવટ અને પોતાનું કામ જે છે એ કરે છે. ક્યારે કે સ્થાનિક કક્ષાએ જે સંસ્થાની સ્થાપના કરી છે એ સુચારુ. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારીઓ તેમજ કાર્યની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો મુખ્ય કાર્યક્રમ છે. મતદાન ફરજો, હકો, જવાબદારી, વહીવટો અને સત્તાધારી વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળી છે, વિશ્વ વિકાસની તક મળી છે.